નવાપુર એજ્યુકેશન સોસાયટીની પ્લેટિનમ જુબલીની ભવ્ય કાર્યક્રમથી શરૂઆત. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલ નવાપુર શહેરમાં આવેલ 14 ફેબ્રુઆરી 1945 દિવસે નવાપુર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ હતી, જેને આજે 75 વર્ષ થતા હોવાથી ભવ્ય ઉજવણી કરવાનું નક્કી થયું હતું. જે મુજબ સંસ્થાની 4 ભાષાની શાળાઓ હાલમાં કાર્યરત છે. તે સર્વે NDMY સાર્વજનિક ગુજરાતી હાઈસ્કૂલ, શ્રીમતી PS ઓઠા સાર્વજનિક મરાઠી હાઈસ્કૂલ, શ્રીમતી SM ચોખાવાલા લિટલ એન્જલ ઇંગ્લિશ સ્કૂલ તથા હાજી મુસાજી કાસમ મુલ્લા ઉર્દુ સ્કૂલ તરફથી શહેરના વિવિધ રસ્તાઓ ઉપર પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છ શહેર સુંદર શહેર, વ્યસન મુક્તિ અભિયાનના નારા લગાવી લોકજાગૃતિ કરવામાં કરી. ત્યારબાદ રેલી પરત શાળામાં આવ્યા બાદ મરાઠી હાઈસ્કૂલના મેદાન પર દીપ પ્રજ્વલન તથા સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં નંદુરબાર જિલ્લાના નાયબ કલેક્ટર શ્રી સંદીપ કદમ, સંસ્થાના અધ્યક્ષ શ્રી વિપિનભાઈ ચોખાવાળા, ઉપાધ્યક્ષ શ્રી શિરીષભાઈ શાહ, માનદ મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ દેસાઈ, સહમંત્રી શ્રી સોએબભાઈ માનદા ટ્રેસર, સતીશભાઈ શાહ તથા શ્રીમતી મીરાબેન ચોખાવાળા ઉપસ્થિત હતા. પ્રસ્તાવિત પ્રવચનમાં સંચાલિકા સૌ શીતલબેન વાણીએ સંસ્થાનો 75 વર્ષનો પ્રગતિનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે 5 થી 8માં 4 વર્ગોથી શરૂ થયેલ સંસ્થા હાલમાં 4 ભાષાની 8 શાળાઓ, જેમાં 5500 વિદ્યાર્થીઓ તથા 180નો સ્ટાફ ધરાવતી વિશાળ સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ છે. મુખ્ય મહેમાન નાયબ કલેક્ટર શ્રી સંદીપ કદમે સંસ્થાની શિસ્ત, પારદર્શિતા તથા 75 વર્ષની લાંબી સફળ કારકિર્દીના વખાણ કર્યા હતા. સંસ્થાના અધ્યક્ષ શ્રી વિપિનભાઈ ચોખાવાળાએ 1945માં શરૂઆતથી જ આજ સુધી શહેરીજનોનો સહકાર તથા શાળાને વખતો વખત દાન રાશિ દ્વારા મળતી મદદ બદલ સર્વેદાતાઓનો આભાર માન્યો હતો. દરેક શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા હાજર હતા. તેમણે 75 વર્ષના લોકો સાથે રંગબેરંગી ગેસ ભરેલા ફુગ્ગાઓ બાંધી હવામાં લહેરાવી સંસ્થાનો ધ્વજ પણ હંમેશા ઊંચો ઉડતો રહે તેવી શુભેચ્છા તેમના પ્રતિનિધિ ડોક્ટર અપૂર્વ શાહના પ્રવચન દ્વારા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત દરેક શાળાના બાળકોએ આકસ્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. આ કાર્યક્રમને તાળીઓના ગડગડાટ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 75 વર્ષ સાથે શાળાનો ખૂબ જ વિશાળ લોગો રંગોળી દ્વારા બનાવવામાં આવ્યો હતો તે રહ્યો હતો. ઉપરોક્ત સમગ્ર સંચાલન કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંચાલક શ્રી હેમંતભાઈ શાહ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના આચાર્યો, શિક્ષકો તથા બાળકો દ્વારા આપવામાં આવેલ સહયોગ બદલ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ વ્યક્તિગત સૌને મળીને આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાં હવે પછી દર મહિને આખું વર્ષ આવા કાર્યક્રમ કરવાનું જાહેર કર્યું હતું, જેની તમામ માહિતી નવાપુરા એજ્યુકેશનના ફેસબુક પેજ ઉપર તેમજ વોટ્સએપ ગ્રુપ ઉપર જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. છેવટે શાળા પરિસરમાં વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યા બાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. હેમંત રાણા, ZSTV, નવાપુરા. 14 फरवरी 1945 के दिन इस नवापुर गांव में एक शैक्षणिक संस्था की शुरुआत हुई थी, जिसका नाम है द नवापुर एजुकेशन सोसाइटी. आज 14 फरवरी 2020 के दिन इस संस्था को 75 साल हुए हैं. इस 75 साल के इतिहास में संस्था से अनेक स्कूल शुरू हुई है, जिसमें मुख्य रूप से द NDMY सार्वजनिक गुजराती हाईस्कूल, PS 16 मराठी हाईस्कूल, SM चौकावाला लिटिल एंजल्स एकेडमी, हाजी मुसाजी मुल्ला परिवार, उर्दू शाला, मराठी प्राथमिक स्कूल, गुजराती प्राथमिक स्कूल, उर्दू प्राथमिक स्कूल, जहीन छात्रालय, कस्तूरबा गांधी छात्रालय, ऐसे अनेक ब्रांचेस संस्था द्वारा शुरू की गई है. और इस 75 साल के इतिहास में संस्था में से बहुत सारे
उच्च विद्या विभूषित छात्र बाहर पड़े हुए और आज यह सब छात्र विविध पदों पे कार्यरत है। बहुत सारे अच्छे उद्योगपति हैं, बहुत सारे ऊंचे ऊंचे पद पर नौकरी पर है और आज के दिन संस्थे में 5336 बच्चे शिक्षा प्राप्त कर रहे हैं। उम्मीद रखते हैं कि अगले कुछ सालों में संस्था का बहुत अच्छा विकास होगा और इस संस्था हमेशा गुणवत्तापूर्ण शिक्षण देने में इस परिसर में अग्रसर रहेगी। हम सारे शिक्षक कर्मचारी विद्यार्थीगण एवं माजी विद्यार्थी की तरफ से इस संस्था को इस अवसर पर हम शुभेच्छा देते हैं। जय हिंद, जय महाराष्ट्र।